સુરતના કાપુદ્રામાં થયેલી લેપટોપની ચોરીનો ભેદ ઉકેલાયો છે. કાપુદ્રા પોલીસે 8 લેપટોપ અને 2 મોબાઈલ કબજે કર્યા. પોલીસે ચોરી કરનાર 2 આરોપીને ઝડપી પાડ્યા છે. આરોપીની પૂછપરછ કરતા અગાઉ 3 બાઇક ચોરી હોવાનું સામે આવ્યું. આરોપીઓએ 2 બાઇક રાજસ્થાન વતનમાં મોકલી આપી હતી. પોલીસે 3 બાઇક લેપટોપ અને 2 આરોપીને ઝડપી પાડ્યા. મોતીનગર સોસાયટી છે, એના ગેટની સામે આવેલ શોપિંગ સેન્ટર છે. શોપિંગ સેન્ટરમાં પહેલા માળે જીઓન એન્ટરપ્રાઇઝ નામની લેપટોપ વેચવાની દુકાન છે અને એ મોબાઈલ લેપટોપ રિપેરિંગ પણ કરે છે. તો એ દુકાનમાં ગઈ તારીખ 7/7 રોજ 2 ઈસમો આવ્યા રાતના 1:30 વાગે. એમણે નીચે ગેટ છે, નીચેનું જે છે શટરથી લોક તોડ્યું અને ઉપર ગયા. પહેલા માળે જઈને એમને ગાડી દુકાનનો નકુચો તોડ્યો અને નકુચો તોડીને દુકાનની અંદર પ્રવેશ દુકાનની અંદર એન્ટર થયા અને દુકાનમાંથી કંપની જે મોબાઈલ રિસીવ કરવા માટે ફોન કરવા માટે વાપરતી હતી એ 2 મોબાઈલ અને કુલ 8 નંગના લેપટોપ, કુલ 2,70,000નો જે મુદ્દામાલ હતો એ લઈને નીકળી ગયા. એના માટે અમે 2 ટીમ પણ બનાવી અને બંને ટીમો એના સર્વેલન્સમાં હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના માધ્યમથી આ બંને આરોપીઓ સુધી પહોંચી ગયા અને આરોપીઓ પાસેથી તમામ 8 લેપટોપ 2 મોબાઈલ કબજે કર્યા. મોરબીના હળવદ